નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? તમને અને મને બધાયને જુદી જુદી રમતો રમવાનું ખૂબ ગમે છે. ગણિતમાં પણ આવી ઘણી બધી રમતો આવે છે અને આપણી પાસે આપણી કીટમાં 1 થી 100 સુધીના અંક કાર્ડ આપેલા છે અને આ અંક કાર્ડની મદદથી આપણે ઘણી બધી રમતો રમી શકીએ. રમવી છે ને? ચાલો આજે હું પણ મારા મિત્રની સાથે એક રમત રમું. જુઓ, એના માટે હું 1 થી 50 સુધીના અંકાર્ડને અત્યારે લઉં છું અને બાકીના અંકાર્ડને હમણાં સાઈડ પર રાખું છું. આ 1 થી 50 સુધીના અંકાર્ડને હું મારા ટેબલ ઉપર આ રીતે પાથરી દઉં છું અને મારી સાથે મારા મિત્રને રમવા માટે બોલાવું છું. હવે સૌ પ્રથમ તો એક ત્રીજી વ્યક્તિને અમારા બંનેને રમત રમવા માટે એક સંખ્યા આપવા માટે કહું છું. એ સંખ્યા અમને કઈ આપવામાં આવી છે તે આપણે જોઈએ. તો હા, સંખ્યા છે 24 અને આ રમત છે અવયવની. આ 1 થી 50 સુધીના સંખ્યા કાર્ડ છે અને આ સંખ્યા કાર્ડમાંથી વારાફરતી અમારા બંને મિત્રોએ 24ના અવયવ શોધવાના છે. ચલો તો સૌથી પહેલાં મારા મિત્ર છે એમને હું કહીશ કે આમાંથી બધા સંખ્યાઓ જોઈ અને 24નો કોઈ પણ એક અવયવ શોધીને મને આપે. ઓહો, જુઓ, મારા મિત્રએ મને 3 શોધીને આપ્યો છે અને આ 3 એ 24નો અવયવ છે, તો એમનો જવાબ સાચો છે. તો અત્યારે આ 3નું કાર્ડ છે એ એમણે એમની પાસે રાખવાનું. હવે મારો વારો આવે છે, એ આ રહ્યો. જુઓ, મેં શોધ્યો છે 8, તો આ 8 એ 24નો અવયવ છે, તો આ મારું કાર્ડ થઈ ગયું. આમ વારાફરતી બંને મિત્રો 24ના અવયવ આમાંથી શોધતા જાય અને છેલ્લે 24ના કેટલા અવયવ છે તે આપણને બધાને મળી જાય. આપણે નોટમાં લખી પણ લઈએ અને બંનેને રમવાની મજા પણ આવે. હવે બીજી એક સંખ્યા લઈ અને આ રમત રમો, તો આવી રમત રમવામાં ખૂબ મજા આવશે. ચાલો બીજી એક રમત રમવી છે ને, અને આ વખતે આપણે અવયવીની રમત રમીએ. અને હું આના માટે જે બાકીના 51 થી 100 સુધીના કાર્ડ હતા તેને પણ આની અંદર પાથરી દઉં છું. અવયવી એટલે શું એ તો તમને ખ્યાલ હશે જ કે આપેલી સંખ્યા વડે જે જે સંખ્યાઓને નિશેષ ભાગી શકાય તે સંખ્યાઓને આપેલી સંખ્યાના અવયવી કહેવાય. મારા મિત્ર સાથે હું રમવાનું શરૂ કરું તે પહેલાં કોઈ એક સંખ્યા કે જેની અવયવી અમારે શોધવાની છે એ સંખ્યા આપણે મેળવીએ. ઓ, અમને તો 4 સંખ્યા મળી છે, તો અમારે હવે 4ના અવયવીઓ શોધવાના છે. આ વખતે પહેલો વારો મારો રાખું છું. તો જોઈએ આમાં 4ના અવયવી કયા કયા અમારા હાથમાં આવે છે. અરે, આ રહ્યા. પહેલાં તો મને મળી ગયા 8, તો 8 એ 4ના અવયવી છે, તો મારો જવાબ સાચો છે. હવે હું એ લઈ લઉં છું. હવે મારા મિત્રનો વારો, એમને મળ્યા છે 20 અને એ પણ સાચું છે એટલે એ એમની પાસે રાખશે. હવે મારો વારો, મને મળ્યા છે 88. ઝડપથી રમતા જઈએ. મારા મિત્રનો વારો, 44, તો એમનો જવાબ પણ સાચો છે. આમ મિત્રો, વારાફરતી બંને મિત્રો આવી રીતે અવયવીઓ શોધતા રહે, અંતે જેની પાસે સૌથી વધુ અવયવીઓ હોય તે વિજેતા બને. બીજી એક રમત પણ આપણે જોઈએ. જો મિત્રો, અહીં કાળપત્તાને ગોઠવી અને મેં મારા મિત્ર માટે એક કોયડો બનાવ્યો છે. સરવાળાનો કોયડો છે, જવાબ પણ આપી દીધો છે, પરંતુ તમે જોશો તો ઉપરની સંખ્યા છે 1234 વત્તા અહીંયા એકમના સ્થાનમાં 4, દશકમાં 7, 100માં 6 અને 1000ના સ્થાનમાં પ્રશ્નાર્થ ચિહ્ન મેં કર્યું છે. જવાબ આપ્યો છે 6908. મારા મિત્રએ અહીંયા મને કહેવું પડશે કે અહીંયા 1000ના સ્થાનમાં શું આવશે અને એ કાળપત્તું શોધી અને અહીંયા લગાવવાનું કે જેથી આ સરવાળાનો જવાબ 6908 બને. ચાલો ગણીએ. પહેલાં તો એકમમાં 4 વત્તા 4 એટલે કે 8. દશકના સ્થાનનો સરવાળો કરીએ તો 3 વત્તા 7 એટલે 10 થાય, તો એનો 0 અને વધી 1 2ની ઉપર આવશે, તો એ આપણે ઉપર નોંધીએ. 2 વત્તા વધી 1 એટલે કે 3, 3 ને 6 9. તો હવે 1000ના સ્થાનનું જોઈએ તો 1 છે અને જવાબમાં લાવવાના છે 6, તો 1માં કેટલા ઉમેરીશું તો 6 આવશે. મારા મિત્ર
ને મેં આ કામ આપ્યું અને એ એમનો જવાબ અહીંયા મૂકી રહ્યા છે. અરે હા, 1+5=6. તો આ કેટલી સરળ રમત થઈ ગઈ. આ જ રીતે તમે બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર માટે પણ પોતાના મિત્રોને આવા કોયડા કાળપત્તાની મદદથી પણ આપી શકો છો અને આ રમત રમવામાં પણ તમને ચોક્કસ મજા આવશે. જોઈને મિત્રો, આપણે આવા કાળપત્તાઓનો ઉપયોગ કરી અને આવી તો ઘણી બધી રમતો રમી શકીએ છીએ. તમે આની મદદથી ઘડિયા પણ બનાવી શકો છો. તમે આની મદદથી સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારની રમતો પણ રમી શકો છો. અવયવી શોધી શકો છો. આવા કાળપત્તા તમે મેળવી તમે પણ કેટલીક નવી રમતો બનાવો.